ने दीपक भाई ने जंगी बहुमती दी चुटावी ने काशीराम भाई ने साचा अर्थ में श्रद्धांजलि आपवानो आ समय छे। तमने बधाने हृदयथी विनंती करू छु के आ एक मौको परिवर्तन पार्टी ने आपो। अहीं कोई कांग्रेस ना मित्र हशे, कोई भाजप ना मित्र हशे, तो कोई तटस्थ विचारधारा धरावता मित्र हशे। पर मित्रों तमे तारा आत्मा ने पूछो के अत्यारे जे शासन चाली रह्यु छे ए लोकशाही ना हित मां चाले छे, लोको ना काम थाय छे, लोको नी वात संभळाय छे, गुनाखोरी वधी छे, चोरी चपाटी वधी छे, कोई विकास थतो नथी। आ बधा ज प्रश्नो ना जो तमने जवाब एम होय के ना अथवा हा, तमने एम लागतुं होय के आ जे थई रह्युं छे बराबर नथी थई रह्युं, खोटुं थई रह्युं छे, तो तमारा आत्माना अवाजथी आजे प्रतिज्ञा करजो के आ वखते एक वखत तो परिवर्तन परिवर्तन अने परिवर्तन मां मत आपीने दीपकभाई ने जंगी मती जीताड़ो एवी तमने हृदयथी प्रार्थना छे। भारत माता की जय। मंचस्थ सभी पदाधिकारियों, मैं आप लोगों से बता दूं कि परिवर्तन का लहर चल रहा है और काशीराम भाई को किए हुए चट्टान लोगों के साथ नहीं तो सड़ जाएगा, घोड़ा को हेरा फेरी नहीं करेंगे तो अड़ जाएगा, गुजरात में परिवर्तन नहीं करेंगे तो तानाशाही हिटलर शाही बढ़ जाएगा। मेरे भाइयों, मैं तो 25-26 साल से सूरत शहर में आया, लेकिन मुझे बिहार के लोगों को आगे का बढ़ाने का और दूध में शक्कर जैसा मिलता है मिलाने का काम किया है तो काशीराम भाई और फकीर भाई चौहान ने किया है। उनका कितना बड़ा हृदय सम्राट था, उन्होंने हर जात को हर प्रांत के लोगों को इस शहर में मिलाया और अपना बनाया। उपाध्यक्ष महिला मोर्चा श्रीमती स्नेहलाबेन चौहान, हमारा गुजरात परिवर्तन पार्टी सूरत शहर ना कन्वीनर श्रीओ, पूर्व विधानसभा ना कन्वीनर श्रीओ, आज सूरत शहर गुजरात परिवर्तन पार्टी में जोड़ेला विविध समाज ना महानुभावो, उपस्थित मतदार भाइयों अने बहनों, તમે ઘરે કેટલા રૂપિયાની વીજળી વાપરતા હશો, તમને ખબર છે એવી કઈ કોઈ દિવસ બિલ જોયું છે? આવ્યું હશે એટલે સીધું ભરી દીધું હશે। તમે 100 રૂપિયાની વીજળી વાપરો તો 50 રૂપિયા તો સરકાર ટેક્સ રીતે લઈ લે, બરાબર છે? એવું કઈ તમે ઘણી જોયું છે કે નથી જોયું? विकास करिए छे। विकास शुं बतावे
તો કે રસ્તાનો વિકાસ, રસ્તા બની ગયા એટલે વિકાસ થઈ ગયો, આખા દેશમાં રસ્તા બની રહ્યા છે તો આખો દેશ જ વિકાસ પંથે પડી ગયો ને, શું આમાં આપ માનો છો? ભાઈઓ, વીજળીમાં તમને ખબર ના હોય કે જો રાજ્ય સરકાર પોતે બનાવે વીજળી તો એને 3 રૂપિયાથી 4 રૂપિયાની પડે, પણ સરકારે બનાવવા માંગતી નથી. 8000 મેગાવોટ એ લોકોની પાસે કેપેસિટી છે, પણ એ 8000 વોટ પણ મેગાવોટ પણ ના બનાવે, એમથી ઓછી જ બનાવે. શું કામ? તો કે ભાઈ પ્રાઇવેટ માંથી ખરીદી શકાય, એને લાભ આપીએ તો આપણે ભાઈ બીજી જગ્યાએ આપણે એનો ફાયદો લઈ શકીએ. તો એ બધી સરકાર, એ બધી કંપનીઓ પાસેથી ઓલમોસ્ટ 8 રૂપિયા 7 રૂપિયા એવા ઊંચા ભાવે લઈએ અને આપણને એ આપે વીજળી, તો આપણો કયો વિકાસ થયો? થયો કે ન થયો? આપણા તો ગજું જ કપાય. ભાઈઓ, આપણે તો પહેલા આપણી FSI જે બાંધકામ કરવું હોય ને તો 3 ની FSI મળતી હતી, એટલે ગ્રાઉન્ડ પ્લસ 3 માળ સુધી આપણે કોર્ટ વિસ્તાર વાળો બાંધી શકતા હતા. આ એકલો આપણો જે સુરત શહેરનો જ પ્રશ્ન હતી, આવો આખા ગુજરાતમાં જ પ્રશ્ન છે કે 3 વિસ્તાર જે કહેવાય એની અંદર 3 ની FSI ની જગ્યાએ હવે સરકારે 2 ની FSI કરી નાખી, એટલે આપણું કુટુંબ મોટું થયું, આપણો કૌટુંબિક વિકાસ થયો, પણ આપણે બાંધકામ તો કે ઓછું થયું. નવું બાંધકામ કરવું હોય તો ભાઈ નહીં કરવાનું, ઓછું જ કરવાનું. તો આ આપણો વિકાસ છે કે મોદીનો વિકાસ છે? આપણે કોના વંશજ છીએ ખબર છે? આપણે પરમાર કુળના વંશજ છીએ. આપણામાં મહારાણા પ્રતાપ, મહારાજા ભોજ થયા છે. મહારાણા પ્રતાપે કોની સામે લડ્યા ખબર છે? અકબર સામે લડ્યા. આખી જિંદગી અમે એની પાછળ વિતાવી, શહીદ થઈ ગયા તો પણ એ ઝૂક્યા નહીં. આપણે ઝૂકવું છે મોદીની સામે, આપણે આગળ વધવાનું છે, મોદીને પરાસ્ત કરવાનો છે, એને 86 નો ડાવટ ને યાદ દેવડાવી દેવાનું છે કે ભાઈ આપણ એક વિકાસના માર્ગે આપણે જે ભ્રમણા પેદા કરી છે તે એમાંથી બહાર નીકળવાનું છે અને મોદી સરકારને 13મી તારીખે દૂર કરવાની છે. મત આપો. બેટ 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 વંદે માતરમ. સરત પૂર્વ વિભાગના લોકપ્રિય ઉમેદવાર ભાઈજી દીપકભાઈ રાણા, ઉત્તર વિભાગના લોકપ્રિય ઉમેદવાર ભાઈજી હેમંતભાઈ ગાયવાલા, મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સુરત પૂર્વ આવે એટલે કાશીરામ રાણાની યાદ આવે. આ કાશીરામભાઈએ સુરત પૂર્વને અને સુરત શહેરને એટલું આપ્યું છે, કદાચ એમની પ્રતિમા બનાવીને, અને હું તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે એમના પગ ધોઈને પીએ તો પણ એમનો ઋણ વસૂલ કરી શકો એટલી ક્ષમતા તમારામાં નથી. આ કાશીરામભાઈ રેડિયો સ્ટેશન લાવવામાં કાશીરામભાઈને એ કર્યો છે. અહીંયા આગળ ટીવી રિલે સ્ટેશન લાવવા માટે પણ કાશીરામભાઈના પ્રયત્ન અહીંયા સુરતમાં આવ્યું છે. અને રાણા સમાજ પર એટલું ઋણ છે, રાણા જગત ચલાવું, આ બધું સામાજિક રીતે રાષ્ટ્રની રીતે અનેક કામ કરીને કાશીરામ રાણાએ આ સુરતનું નામ રોશન કર્યું છે. આજે એનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે કાશીરામ રાણાનો વારસો દીપક રાણા લેશે અને આ રાણા સમાજને અને આ શહેરને અને રાષ્ટ્રને નેતૃત્વ પૂરું પાડશે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે.
વિકાસની વાતો કરે છે આ મુખ્યમંત્રી, અરે વિકાસની વાત શું કરો છો? ફક્ત 5 ઉદ્યોગપતિ સાહેબોનો વિકાસ થયો જ નથી. કોઈ બધા ભારતીય જનતા પાર્ટીના મિત્રો મને મળવા આવે તો મને કહે કે અહીંયા વિકાસ કરી નાખ્યો, વિકાસ કરી નાખ્યો. હું એક કાગળ ને પેન લઉં અને પૂછું કે ભાઈ કયો વિકાસ કર્યો છે તો મને લખાવ. એટલે એ બોલતી બંધ. પૂછો કોઈ ભારતીય જનતા પાર્ટી વાળો આવે તો પૂછો કે ભાઈ વિકાસ થવાનો કર્યો છે, કયો વિકાસ કર્યો છે બતાવે. વિકાસ એને કહેવાય. ડોક્ટર અમર્ત્યસેન જે અર્થશાસ્ત્રી હતા એને કહ્યું કે વિકાસ એને કહેવાય છે કે માનવીને રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય આ 5 વસ્તુ સરળતાથી પ્રાપ્ત કરી શકે એને વિકાસ કહેવાય. એની અંદર આ ગુજરાત 20 રાજ્યોમાંથી 18મા નંબર છે. 18મા નંબર આને વિકાસ કહેવાનો છે? તો મને આજે ગરીબ માણસના બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય, ડોક્ટર બનવું હોય કે એન્જિનિયર બનવું હોય તો સામાન્ય માણસનો દીકરો કે દીકરી ના તો ડોક્ટર બની શકે છે, ના તો એન્જિનિયર બની શકે છે. કોઈ સામાન્ય માણસને દીકરા પોતાને કંઈ કિડનીનો રોગ હોય કે કેન્સર હોય યા હાર્ટનો રોગ હોય, એન્જિયોગ્રાફી કરાવી હોય, એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય, બાયપાસ સર્જરી કરાવી હોય, એના માટે મૃત્યુ સિવાય કોઈ બીજો માર્ગ નથી. તો આ સેવા મળે છે ગુજરાતની અંદર? કોઈ સેવા મળતી નથી. ખાલી 5 ઉદ્યોગપતિને બસ. અને આ ઉદ્યોગપતિને, એક ઉદ્યોગપતિને 22 કરોડ મીટર જમીન કોઈએ એના પુરાવા જોવા તો મારી પાસે છે. 22 કરોડ મીટર જમીન 1.5 મીટર એટલે 1 રૂપિયામાં 66 ચોરસ મીટર જમીન. 1 રૂપિયામાં, ફક્ત 1 રૂપિયામાં 66 ચોરસ મીટર જમીન. વિચાર કરી શકો છો? 22 કરોડ મીટર જમીન આપી છે. મુદ્રાની અંદર ગૌતમ અડાણીને 25 રૂપિયા મીટર જમીન આપી અને એ ગૌતમ અડાણી 8000 રૂપિયા લોકોને વેચે છે. અરે ભાઈ, 8000 રૂપિયા ગુજરાત સરકાર વેચે તો ગુજરાતની તિજોરીમાં પૈસા આવે. પણ નહીં, મારે ગુજરાતની તિજોરીમાંથી પૈસા નથી કાંઈ જોઈતા. મારે તો આ ઉદ્યોગપતિ પાસેથી અંડર ટેબલ પૈસા લેવા છે. અહીંયા આગળ આ સુરતની અંદર વાત કરું તો આ સીઆર પાટીલે સચિનની અંદર 200 રૂપિયા લેખે મીટર જમીનની 6 લાખ ચોરસ મીટર, 200 રૂપિયા મીટર. અને વસંત ગજેરાને કેટલા રૂપિયા વેચી છે પૂછો એમને. વસંત ગજેરાને કેટલા રૂપિયા વેચી? 2500 રૂપિયા વેચી. ₹33,000 કરોડ તમારા મારા કિસ્સામાંથી આપ્યા છે. એના પણ દેખી કરાર મારી પાસે છે. નેનો અને આપના મુખ્યમંત્રીએ જેની પર સહી કરી છે એનો લેખિત કરાર મારી પાસે છે. બેંકમાંથી કે અહીંયા નવાપરા અરવલમાંથી લોન લોટો વ્યાજનો દર શું છે ભાઈ? 12%, 13%, 15%. 9570 કરોડની લોન આપી છે. 9570 કરોડની લોન રતન ટાટાને. એનો વ્યાજનો દર છે 100 રૂપિયાનું 1 મહિનાના 10 પૈસા. એટલે 100 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ મળે 1 રૂપિયા 20 પૈસા. ગુજરાત સરકાર પાસે પૈસા નહોતા કારણ કે દેવું કરી રાખ્યું છે. જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે 34,000 કરોડ રૂપિયાનું દેવું હતું. એમણે પોતાના 3 વર્ષના શાસનની અંદર 2000 કરોડ રૂપિયા ભરી દીધા અને 32,000 કરોડ રૂપિયાનું દેવું કર્યું. ના મહાશય આવ્યા એટલે 11 વર્ષની અંદર 32,000 કરોડમાંથી 1,34,000 કરોડ રૂપિયાનું દેવું કરી નાખ્યું છે. આ ગુજરાતને દેવાદાર બનાવી દીધું છે. આ ભાઈ સૌનો વિકાસ છે? કોઈનો વિકાસ થાય, કોઈનો ધંધો આગળ વધે તો દેવું કરે કે એની સંપત્તિમાં વધારો થાય? શું થાય? આને વિકાસ કહેવાનો છે? તો 9,570 કરોડનું જે લોન આપી હવે પૈસા હતા નહીં એટલે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધો.
દેખે ગુજરાતી પ્રજાએ ભરવાના અને પેલો 120 પૈસા દેખે ભરે આ વિકાસ છે. અને લોન પણ કેવી કે 20 વર્ષ સુધી એક રૂપિયો પણ નહીં ભરે, એક રૂપિયો ભરવાનો નહીં ભાઈ. 21 વર્ષે હપ્તો ભરશે, 21 વર્ષે. વાહ ભાઈ, કોના બાપી દિવાળી. અને એ પણ દર વર્ષે 300 કરોડ રૂપિયા, એટલે 32 વર્ષ બીજા, એટલે 52 વર્ષે આ પૈસા આવશે આપણી પાસે. ત્યાં રૂપિયાની કિંમત કેટલી હશે? રૂપિયાની કિંમત કેટલી હશે? એક પૈસો પણ નહીં રહેશે એ વખત આ પૈસા આવશે. ભ્રષ્ટાચાર માટે આ સરકારે એમના દીપક રાણાએ વાત કરી. આપની 8000 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા છે, એ વીજળીનો દર પડે છે 2 રૂપિયા ને 7 પૈસા. પરંતુ અદાણી અદાણી અંબાણી રિલાયન્સ એસઆર પાસેથી 5 રૂપિયા કરતા વધારે વીજળીના ભાવે ખરીદે છે. અને પેલી જે 8000 મેગાવોટ વીજળી પેદા કરવાની એમાંથી લગભગ 5-6 હજાર મેગાવોટ વીજળી પેદા કરે છે અને બાકીની આ બધા ઉદ્યોગપતિ પાસે ખરીદે છે. એટલા માટે આજે વીજળીનો ભાવ વધારે ચૂકવ્યો. આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર જો કયા જ્યાં આગળ વીજળીનો સૌથી વધારે ભાવ જોયો એ ફક્ત ને ફક્ત ગુજરાતમાં છે, ફક્ત ને ફક્ત ગુજરાતમાં. અને એવો ચાલે છે, આ રતન દાદાની સાથે કરાર કર્યો છે કે તને કાયમ ને માટે 3 રૂપિયા આપીશ. 3 રૂપિયા ગમે તો ભાવ બધા, વીજળીનો ભાવ 10 રૂપિયા પણ થઈ જાય તો એ આ રતન તારા 3 રૂપિયા વાપરશે. આ કઈ ગાંડા માણસો નથી, કોઈ મૂર્ખ નથી કે આ બધું કરી નાખે. અરે ભાઈ, 8000 રૂપિયા ચોરસ ની જમીન છે, હું તને 25 રૂપિયા આપું છું. બોલ, 1 મીટર તો મને 4000 રૂપિયા આપવાનો છે. હું તને 33000 કરોડ રૂપિયા આપું છું, તું મને કેટલા રૂપિયા આપે છે? આ ભ્રષ્ટાચાર છે. 1,60,000 કરોડ નો ભ્રષ્ટાચાર આવો છે. ઉત્તર ગુજરાત ની અંદર પીવાના પાણી, ગામમાં પાણી ની વ્યવસ્થા નથી. એટલા માટે ઉત્તર ગુજરાતમાં લોકોના ઘરે પીવાના પાણી માટેની એક યોજના બની, તેનું નામ હતું સુજલામ સુફલામ યોજના. આ સુજલામ સુફલામ ની અંદર 2,200 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા. બધાને ત્યાં ઘરે પાણી આવી ગયો, રિપોર્ટ આવી ગયો, પૈસા ચૂકવાઈ ગયા, બધું થઈ ગયું. જાહેર હિસાબ સમિતિ એને વિચાર થયો. એમાં 9 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અને 6 ધારાસભ્ય કોંગ્રેસના, એ લોકોને વિચાર આવ્યો કે લાવો, આપણે પહેલી વાર જિંદગીમાં પાણી મળ્યું છે, લાવો આપણે ત્યાં જઈને જોઈએ કે ત્યાં આગળ જઈશું તો લોકો અમારું સન્માન કરશે, આગળ સ્વાગતા કરશે, અમારી વાહવા કરશે. બધા લોકો જોવા ગયા. એક બેન ખોટલા પર બેઠા હતા, એમને પૂછ્યું, બેન પાણી કેવું આવે છે? બેન કે કેવું પાણી, તમારા ઘરમાં ચકલી નથી? કે કેવી ચકલી? અરે તમારા ઘરમાં નળ ઉપર પાણી આવે છે બહારથી? કે કેવું પાણી? અરે એટલે પૂછ્યું કે ભાઈ બેન, તમે પાણી ક્યાંથી લાવો છો? તો અમે 1.5 કિલોમીટર દૂર એક મીઠા પાણીનો કૂવો છે, એમાંથી પાણી ભરી લાવીએ છીએ. બીજા ઘરે ગયા, ત્રીજા ઘરે ગયા, ભલે આ જ જવાબ આપ્યો. બધા લોકો નકશા કાઢ્યા, બિલ જોયું કે પૈસા તો ચૂકવાઈ ગયા જ ભાઈ. એમાં ઓરડ ટાંકી બતાવેલી, ઓરડ ટાંકી જોવા ગયા, ઓરડ ટાંકી ગુમ, ભાગી ગયેલી ત્યાંથી આખી નાખી. બધા લોકો વિચાર કરવા લાગ્યા કે હા, અહીંયા તો ઓરડ ટાંકી બતાવી નકશામાં, ને ટાંકી ગુમ મળે. એમને બધા શેરીમાં પાણી લઈ નાખેલી. એમને જોયું કે લાવ, અહીંયા પાણી લઈ છે કે કેમ? આખો રસ્તો ખોડાઈ ગયેલો ક્રોસ, પાણી લેન પણ ગુમ. બધા આશ્ચર્ય પડી ગયા. ફરી જોયું, બિલ ચૂકવાઈ ગયું, નકશા મોકલવાને કામ થઈ ગયું. બીજે ગામ ગયા, ત્રીજે ગામ ગયા, કોઈ ગામમાં અડધું કામ થયેલું, કોઈ ગામમાં પૂરું કામ થયેલું. આ બધું ફરીને આખરે એ લોકો કહ્યું,
9 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં અને 6 ધારાસભ્યો કોંગ્રેસના, બહુ મોટી ભારતીય જનતા પાર્ટી પાસે છતાં ઠરાવ કર્યો કે 500 કરોડ રૂપિયા આ ભારતીય જનતા પાર્ટીના શાસકો ખાઈ ગયા. શરમ લાગવું જોઈએ. ટાંકીમાં પાણી હોય ત્યાં ટાંકીમાં ગુસ્સો મારે ડૂબી મરવું જોઈએ. ત્યાર પછી કેક આવી, કે કેક ગામમાં ગયા, એને કહ્યું કે 1,129 કરોડ રૂપિયા થવાઈ ગયા. 2200 કરોડ માંથી 1,129 કરોડ રૂપિયા. કોઈ આપના ઘરને બહારને આવે તો આપણે પીવાનું જો તરસ્યું હોય તો બિચારાને પીવાનું પાણી આપીએ. પહેલાના જમાનામાં લોકો કૂવો ફોડાવતા, વાવ ફોડાવતા, તળાવ ફોડાવતા, કેશુ બાપાએ ચેક ડેમ બાંધ્યા પીવાના પાણી માટે. અને આ ભારતીય જનતા પાર્ટી વાળા લોકોના પૈસે, લોકોના પૈસે લોકોના ઘરે પીવાનું પાણી આપવાનું, એમાં પણ ભ્રષ્ટાચાર કરતા અચકાતા નથી. આજની નીચી હદ સુધી જો કોઈ ગીરી શકતું હોય તે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી ગીરી શકે. આ છે ભારતીય જનતા પાર્ટી. એટલે ઓળખી દેવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે. આ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર કરે એની પર નિયંત્રણ રાખતા એક સંસ્થા છે, એનો મુખ્ય વ્યક્તિ છે, એનું નામ લોકાયુક્ત. ભારતીય જનતા પાર્ટીએ બેફામ ભ્રષ્ટાચાર કરવો હતો, ખુલ્લામ ભ્રષ્ટાચાર કરવો હતો. 2003 માં મિસ્ટર સોની રિટાયર થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. 2003 થી આજે 2012 સુધી લોકાયુક્તની નિમણૂક કરી નથી. 9 વર્ષ થયા બધા રાજ્યોમાં લોકાયુક્ત છે, ગુજરાતમાં લોકાયુક્ત નહીં મળે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી વાળા કોર્પોરેશન થી માંડીને કલેક્ટર કચેરી થી માંડીને પોલીસ સ્ટેશન થી માંડીને ત્યાં સચિવાલય સુધી ભ્રષ્ટાચાર કરવો છે. ને એટલા માટે ગુજરાત પરિવર્તન પાર્ટી બહાર આવી, લોકાયુક્ત ભારતીય જનતા પાર્ટીને ઠેકાણે કરવા માટે ગુજરાત પરિવર્તન પાર્ટીએ નિર્ણય કર્યો છે કે જો અમે સત્તા પર આવીશું તો પહેલું કામ હશે લોકાયુક્તની નિમણૂક કરવાની. અને આ જે બધા ખાઈને બેઠા છે ને, 1,50,000 કરોડ નું જે ભ્રષ્ટાચાર થઈને બેઠા છે ને, એને ઓકાવાનું કામ કરવાનું છે. કેશુ બાપા એક ડગલું આગળ વધીને કહ્યું કે અમે જિલ્લા સ્તરે લોક પ્રહરી મૂકીશું. આજે આપણે માનો કે કઈ કામ સોંપ્યું છે, ધારો કે સાત બારની નકલ લેવી છે કે અહીંયા આગળ એક પાણી નળનું કનેક્શન લેવું છે, તો એ કોઈને કોઈ જવાબદારી નથી. ધક્કા ખાયા કરે. અને આખરે સાહેબ અત્યારે જ નારણની બેન આવ્યા હતા અહીંયા આગળ મહેસૂલ મંત્રી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમ કહ્યું કે બેન તમારા ખાતામાં 4-12ની નકલ લેવા માટે 5,000 રૂપિયાની લાંચ આપવી પડે છે. કેશુ બાપાએ કહ્યું કે અમે સિટીઝન ચાર્ટર એટલે દરેક અધિકારીએ કેટલા દિવસમાં કામ કરવાનું છે અમે લખેલો છે, એમાં લખ્યું છે કે 4-12ની નકલ 15 દિવસમાં આપવાની છે. તો આપને એને અરજી આપીને ઘરે ચાલ્યા જવાનું, 15 દિવસે એની જાતે નકલ મળી જશે. એનું નામ છે સિટીઝન ચાર્ટર, લોકોને અધિકાર. અને એટલા માટે અને જો એ અધિકારી 15 દિવસમાં 4-12ની નકલ નહીં આપે તો એની પર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો એક જજ, જેને લોક પ્રહરી કહેવાય છે, એ લોક પ્રહરી પોતાના વેપારી પોતાના સમાજનો માણસ એ જઈને વિનંતી કરે છે કે ભાઈ મારી દીકરી ચાલી ગઈ છે, તું જરા એમાં મને મદદ કર. આખરે વેપારી આવ્યા કાશીરામ રાણાની પાસે, કાશીરામ ભાઈ કંઈક કરો. કાશીરામ ભાઈએ કામ કરી આપ્યું અને દીકરી ઘરે આવી ગઈ. આવા માણસ ને આ રાણા સમાજ નું કોઈ ગૌરવ નથી, રાણા સમાજ નું કલંક છે, રાણા સમાજ ની શરમ છે. એ વ્યક્તિને આપણે ઓળખી લેવાની જરૂર છે. કાયદો ને વ્યવસ્થા ની અંદર ખડોદર નો મને એક કિસ્સો યાદ આવે છે. એક બેન, એની દીકરી 16 વર્ષની દીકરીને એ શેરીમાં એટલે ગુંડો ઉપાડી ગયો, ઉપાડી ગયો. એટલે એને પોલીસમાં ફરિયાદ કરી કે ભાઈ મારી દીકરીને લઈ ગયો છે, આ જ માણસ લઈ ગયો છે, તમે એને પકડીને એને મારી દીકરીને અપાડો. પેલા ભાઈએ કહ્યું હતું કે બેન કઈ પણ થાય ને તો મને કાગળ લખજો, પોસ્ટકાર્ડ લખજો, હું તમારી વારે આવીશ. આપણા મુખ્યમંત્રીએ કહ્યું બેન જ્યારે પણ દુઃખ પડે મને કહેજો. પેલી ને વિચાર આવ્યો પોલીસ ફરિયાદ લે નહીં,
આ પોલીસ ફરિયાદ લે નહીં એટલે પેલી બેને કાગળ લખ્યો. રોજ દિવસમાં બે ટન સવારે લખે કદાચ નહીં મળશે, બપોરે પાછો લખે નહીં મળશે, સાંજે પાછો લખે, રોજ કાગળ લખે, કોઈ જવાબ જ નહીં. અહીંયા ખટોલામાં કાર્યક્રમ હતો તે વખતે એ દીકરીના મા બાપ અને મામા મામી ચાર જણે ખટોલાના કાર્યક્રમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગયા. ખિસ્સામાં બેનર નાનું સરખું રાખીને મહેરબાની કરીને મારી દીકરી પાછી આપો. ભાષણ ચાલતું હતું, પેલા ચાર જણ ઉભા રહ્યા અને બેનર પટાયું. ભાઈએ શું ઓર્ડર કર્યો? ચાલે ચાને પકડી લો, સાલાને જેલમાં પૂરી દો. આ બેન નો ભાઈ, આ બેન ના ભાઈ ને ઓળખી લેવાની જરૂર છે. ચારે ચાર ને પકડી ગયા. અમારો કાર્યકર્તા હરીશ દાવલે પાસે બધા ગયા કે ભાઈ અમારા આ તો કરવા ગયા, આમ ને થઈ ગયો આવું. અમે તો ફક્ત અમે ન્યાય માંગવા ગયા હતા કે અમારી દીકરીને રૂપાડી ગયો છે, આ ગુંડાના હાથમાંથી છોડાવો અને આ ચારે ચાર ને જેલમાં મૂકી દીધા છે. હરીશ દાવલે કાશીરામભાઈ પાસે ગયો. કાશીરામ રાણાએ પણ આ પોલીસને ખખડાવ્યો અને ચારે ચાર ને મુક્ત કરાવ્યો. રોજ ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, ખૂન થાય છે, બળાત્કાર થાય છે, ગેંગ રેપ થાય છે. આ ભાઈ ને કઈ પડી નથી. પોલીસ ને શું કહે ને? મને કેટલા શરમ લાગે છે કે આપણા કેબિનેટ ગૃહમંત્રી નરેન્દ્ર મોદી છે. કેબિનેટ ગૃહમંત્રી નરેન્દ્ર મોદી છે. પોલીસે શી સૂચના આપી કે તમારે કોઈ ચોરી થાય, લૂંટફાટ થાય, ખૂન થાય, એમાં તમારે પરવાનું નથી. તમારે તો એક જ કામ કરવાનું કે ટ્રાફિક પર ઉભા રહો ચાર રસ્તાની ઉપર, અને ટ્રાફિક પર ત્યાં ઉભા રહીને પેલો કોઈ આવે બાઈક વાળો કે સ્કૂટર વાળો, હેલ્મેટ પહેરી છે, પીયુસી છે, લાવ 100 રૂપિયા, લાવ 500 રૂપિયા, કોઈ રિક્ષા વાળો આવે, કોઈ ટેમ્પા વાળો આવે, એની પાસે દંડ વસૂલ કરો. એક જમાનામાં આ ગુજરાતની દંડની આવક 10 કરોડ રૂપિયાની 10 કરોડ, આજે 1000 કરોડ કરતા પણ વધારે આવક છે. પોલીસની ફરજમાં પહેલું લખવામાં આવ્યું છે કે તારી પહેલી ફરજ છે કે પ્રજાના જાન માલનું રક્ષણ કરવાનું. ત્યારે આ ભાઈએ કામ સોંપ્યું કે જ્યાં ત્યાં આગળ ચાર રસ્તા પર ઉભો રહેલું અને ત્યાં જઈને આ કામ કર. હવે તો નવો ઓર્ડર કર્યો છે એમને કે ગાડી ડિટેન કરો, આરટીઓને સોંપી દો, આરટીઓમાંથી ગાડી છોડાવો અને એમાં 3-4 આંકડાથી વધારે રકમ ભરવી પડે છે. ફક્ત પ્રજાને લૂંટવા સિવાય કોઈ ધંધો આ ભારતીય જનતા પાર્ટી વાળા કરતા નથી. કોર્પોરેટર પણ હોય તે સવારે નીકળી જાય, ભાઈ કોનું મકાન બંધાય છે, ભાઈ પરવાનગી લીધી છે, કોર્ટ 25,000 રૂપિયાનો સોદો કરવો છે. આ ધંધા સિવાય ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ કામ. એક જેમ અહીંયા આવેલા એક નંબર નો જુઠ્ઠો માણસ અહીંયા આવ્યો હતો પહેલી વખત સુરતમાં. એને કહ્યું હું 1 વર્ષમાં સુરત ને સિંગાપોર બનાવી દઈશ. ભાઈ સુરત સિંગાપોર બની ગયું, બસ બધા સપનું બનાવી દીધું. આ સુરત અને નવસારી ને ટ્વીન સિટી બનાવી દઈશ. ટ્વીન સિટી બની દક્ષિણ ગુજરાત ને હું બ્રાઝિલ બનાવી દઈશ. સપના દેખા અમને અહીંયા પુલનું ઉદઘાટન કરવા આવ્યા હતા, બ્રિજનું, નવો બ્રિજ બનાવ્યો છે રાંદેર સિંગનપોર. ત્યાં ભાષણ કરતા કહ્યું કે સુરતવાસીઓ હું આ કિનારે લીંબુના ઝાડ રોપીશ ને બીજી બાજુ ખાંડના ઝાડ રોપીશ, તમે તમારે બસ એમાંથી લીંબુનું સરબત પીયા કરજો. મને તો આશ્ચર્ય થયું કે વાત સામે લોકો તારી પણ મહેસાણામાં એક વખત હોય નીકળું ત્યાં આગળ ગઠન કરવા ગયા સાહેબ. મહેસાણા વાળાને કહ્યું કે હવે કોઈ ચિંતા કરતા નહીં, હવે તમે નળ ખોલશો ને એટલે એમાંથી ઓઇલ નીકળશે, તેલ પેટ્રોલ, એટલે તમારે ચિંતા કરવાની નહીં.
તમારે રસ્તો કરવાનું નળ આવે એમાંથી ઓઇલ ભરી રહેવાનું, બે આખું ઘેરે ભરવાનું અને બજારમાં જઈને વેચી કરવાનું, કોઈ કામ ધંધો કરવાની જરૂર નથી. લોકોને બેવકૂફ બનાવવા, લોકો જૂઠ જૂઠું બોલવું, એમાં માણસને કોઈ પહોંચી વળે એમ નથી. કોઈ પહોંચી અમને કહ્યું કે 50 લાખ મકાન બનાવી છે, 50 લાખ 5 વર્ષમાં 50 લાખ, છેલ્લા આ 11 વર્ષમાં 50,000 મકાન બનાવ્યા, 11 વર્ષમાં. જૂઠું બોલવામાં અને આ મકાન બનાવવાની વાત કરીએ ત્યારે સ્લમ ક્લિયરન્સ બોર્ડ જે ઝુંપડપટ્ટીવાળા માટે મકાન બનાવતી હતી એનું વિસર્જન કરી નાખ્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડ એનું વિસર્જન કરી નાખ્યું કે જાઓ અમારે કોઈ મકાનની જરૂર નથી. હવે કે હું 50 લાખ મકાન બનાવું એટલે એને ઓળખી લેવાની ખૂબ જરૂર છે. હમણાં જ પેલો નવજોત સિદ્ધુ જેની પર ખૂનનો આક્ષેપ છે જેલમાં રહી આવ્યો છે આ નવજોત સિદ્ધુ, અને મેચ ફિક્સિંગના જેની પર આક્ષેપ છે એ માણસ આવીને અહીંયા એમ કે કેશુભાઈ પટેલ દેશ જોઈ છે. અરે ભાઈ એક કામ તો બતાવો કે આ કેશુભાઈ પટેલે આ દેશ ડ્રોનો એક કામ કર્યું છે, એક દાખલો તો આપો, એક દાખલો તો આપો. આ દેશ જોઈ કહીને એને ફક્ત કેશુભાઈ પટેલો નહીં, એ ગુજરાતીનું અપમાન કર્યું છે, ગુજરાતનું અપમાન કર્યું છે અને કોઈ દોષ માફ કરી શકાય નહીં. એક બહારથી આવીને એક વ્યક્તિ બહાર પરપ્રાંતિ આવીને અહીંયા ગુજરાતના એક મુખ્યમંત્રી જે દેશભક્ત છે જેને પોતાના શાસનની અંદર અનેક કામો કર્યા છે અને આવીને એમ કહી જાય, હું તો ભારતીય જનતા પાર્ટીવાળાને પડકારને કહું છું કે તમારી માનું દૂધ પીધું હોય ને જાઓ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવો, જાઓ ફરિયાદ નોંધાવો. તમારી માનું શક્તિનું દૂધ યાદ કરાવવા દેવાની અમારી તાકાત છે, શક્તિનું ધવન યાદ કરાવી દઈશું. તાકાત હોય તો નોંધાવો ફરિયાદ, આ કેશુભાઈ પટેલ દેશદ્રોહી છે. પણ ફરિયાદ નોંધાવવાની તાકાત કોઈ ભારતીય જનતા પાર્ટીના જેને નેતા કહીએ કે ગમે તે કહીએ એના કોઈનામાં તાકાત નથી. બધા ગુલામો છે ભારતીય જનતા પાર્ટીના, જે બધા ધારાસભ્યો હોય કે મિનિસ્ટર હોય કે એના હોદ્દે પદાધિકારી હોય. અહીંયા સુરતની અંદર આ સુરત શહેરમાં 1500 કરોડ રૂપિયા, 1 કરોડની વાત નથી કરતો, જગતના લેવાના બાકી પડે છે. કોઈ મેયરમાં કે અહીંયાના ધારાસભ્યમાં કે અહીંયા મંત્રીમાં કે અહીંયા સાંસદમાં કોઈની તાકાત નથી કે જઈને નરેન્દ્ર મોદીને એમ કે આ સુરતના બાકી 1500 કરોડ રૂપિયા અમને આપી દો. 1963ની અંદર આ સુરતને તે વખતની સરકારે સુરતને 300 લિટર પાણી એટલે 434 એમએલજી પાણી આપવાનો કરાર કરેલો. એ વખતે સુરતની વસ્તી 2 લાખ હતી અને એનો વિસ્તાર 33 ચોરસ કિલોમીટર હતો. આજે સુરતની વસ્તી 44 લાખ છે અને એનો વિસ્તાર છે 315 ચોરસ કિલોમીટર. 10 ગણો વિસ્તાર વધી ગયો, 22 ગણો વસ્તી વધી ગઈ. પણ આજે આ સરકાર 301 બદલે એક પાણી ટીપણું આપવા તૈયાર નથી અને આ બધાને રવડે ચડાવી દીધા કે જાઓ કાંકરા પારમાંથી જઈને પાણી લઈને નાખો ને ત્યાંથી પાણી લઈ આવો. અરે પાણી લેવાનો અધિકાર આ પ્રતંત્રી અધિકાર કે છે એ સુરતમાં છે, કાંકરા પારમાં નથી. અને કાંકરા પારમાં પણ તાપી નદી છે અને સુરતમાં પણ તાપી નદી છે. અરે તમે તો કહેશો કે જાઓ મધ્યપ્રદેશમાં જઈને પાણી લઈ આવો અને આ મૂઠાઓ તૈયાર થઈ ગયા. બાકી છે ને આ હું મૂઠા શબ્દો જાણી ખૂબ વિચારપૂર્વક વાત કરું છું. આ બધા મૂર્ખાઓ ભારતીય જનતા પાર્ટીઓના તૈયાર થઈ ગયા 1200 કરોડના ખર્ચે પાણી લઈ નાખવા માટે. અરે ભાઈ તાપી નદી તો અહીંયા છે, વિયર છે, પાણી છોડે તો વિયરમાં પાણી આવે, ત્યાંથી પાણી લો ને. કાંકરાપારમાં પણ વિયર છે, અહીંયા પણ વિયર છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુરતની સાથે કાયમ ને માટે
અન્યાય કરતી આવનારી પાર્ટી છે, અન્યાય કરતી સુરતને ઠોકરે મારનારી પાર્ટી છે, પરંતુ સુરતના કોઈ નેતામાં તાકાત નથી કે જઈને ત્યાં અવાજ ઉઠાવે. કોઈનામાં તાકાત નથી. ગુલામથી વધારે કઈ છે નહીં, ગુલામ કઈ બોલતો નથી. એ પછી સાંસદ હોય કે ગમે તે હોય, અહીંયાથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈના રંજીત ગિલીટવાલા છે, કદાચ કોઈ કોઈ હત્યારો બતાવતા હશે. અહીંયાથી સાંસદ તરીકે કોણ ચૂંટાઈને ગયું 2009માં? નામ યાદ છે ભાઈ? દર્શનાબેન જરદોશ. કેજરીવાલ આવ્યા, કેજરીવાલ આવ્યા, આવવાના નથી. અમારો દીપક રાણા છે ને, કાયમને માટે મળવાનો છે, કાયમને માટે મળવાનો. એક જ ચહેરો છુપાવીને કાશીરામ રાણા હતા તો કાયમ મળતા હતા, એવી રીતે આ દીપક રાણા પણ મળવાનો છે. એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી એવા નિર્ણય સાથે આવી છે કે અમે લોકાયુક્ત નિમણૂક કરીને આ ગુજરાતમાંથી આ ભ્રષ્ટાચારને નાબૂદ કરીશું. અને આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે એટલે કરોડો રૂપિયા વધવાના છે, આ ગુજરાતની તિજોરીમાં આવવાના છે. કારણ કે આ જમીન દોઢ પૈસાના બદલે માનો કે 1000 રૂપિયા પણ મીટર વેચી હોય તો કેટલા રૂપિયા થાય? 2500 રૂપિયાના બદલે એ જમીન 8000 રૂપિયા વેચી હોય તો કેટલા રૂપિયા આવત? કોઈ ગરીબ માટે નહીં કે લાવ ત્યાં આગળ. આ બિચારા સામાન્ય અને મધ્યમ વર્ગના માણસો છે, લાવ અને 100 રૂપિયા લેખે એક પ્લોટ આપો અને એ પોતાનું મકાન બનાવીને રહે. ના, એવું કરવું નથી. એને તો કરવું છે આ ઉદ્યોગ પછી. એટલે આ પૈસા બચવાના 33,000 કરોડ રૂપિયા બચે છે નેનોમાં. એ રૂપિયા આપણી પાસે હોત તો આજે કેટલું કરી શકત? એટલા જ માટે કેશુ બાપાએ એક પેકેજ લઈને આવ્યા છે. અને આ ગુજરાતના લોકોને મોંઘવારીમાંથી બચાવવા માટે એમને નિર્ણય કર્યો છે કે 500 યુનિટ સુધી જો કોઈ શહેરી વિસ્તારમાં વીજળી વાપરશે એને 50% રાહત આપવામાં આવશે. માનો કે તમારું 2000 રૂપિયા બિલ આવતો હશે, 2000 એનું 1000 બિલ ભરવું પડશે. જે કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના એજન્ડામાં લોકોને મોંઘવારીમાંથી મુક્ત કરાવવા છે, એના આવક અને જાવકના પાસા સરકાર કરાવવા છે, એટલા માટે કહું તમને સીધી રાહત આપો. ચાલે થાય એમને કહ્યું છે કે જે ગેસ સિલિન્ડર છે, ગેસ સિલિન્ડર, એ દરેક ગેસ સિલિન્ડર પર 100 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, 100 રૂપિયાની, એને રાહત થાય. બેકાર વ્યક્તિ છે તો બેકાર વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવશે, કે જેથી એક બેકાર થયેલો યુવાન એ કોઈની ઠોકર ખાય કે શરમાટો શરમાટો નહીં જીવે અને સન્માનપૂર્વક જીવી શકે. એટલા માટે એમને બેકારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ગેસ, પેટ્રોલ, ડીઝલ એના એમાં 30% રાહત વેટની અંદર. એટલે પેટ્રોલનો ભાવ 5-7 રૂપિયા ઘટી જશે, ગેસનો ભાવ 5-7 રૂપિયા કિલોગ્રામે ઘટી જશે અને ડીઝલમાં 5-7 રૂપિયા ઘટી જશે. આ રાહત આપવાનું કામ. અને કેશુ બાપા એક એવા વ્યક્તિ છે કે એમને આગળ વચ્ચે એસટીના ભાડાની અંદર 20% ઘટાડો કરવામાં આવશે. આ જ કેશુ બાપા છે કે એમને વચન આપેલું ગઈ વખતે કે હું 2 રૂપિયા કિલો ગરીબ માણસને 2 રૂપિયા કિલો ઘઉં ને 3 રૂપિયા કિલો ચોખા આપીશ. એમને આપ્યા હતા, એમને આપ્યા હતા. એસટીમાં 20% ઘટાડો એમને કર્યો હતો. કેશુ બાપા એવી વ્યક્તિ છે કે બોલે રૂપાણી એવી છે. એટલા જ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સુરત પૂરો માટે દીપક રાણાને ચૂકીને મોકલો. એ કાશીરામ રાણાનું નેતૃત્વ કરશે અને કાશીરામ રાણાની જાડ અપાવશે. એનું ઋણ ચૂકવવાનો સમય છે. આ દીપક રાણાને જીતાડવો એ આ સાચી શ્રદ્ધાંજલિ છે કાશીરામ રાણાને. અને અમારા હેમંત ગાયવાડાને ચૂંટાવશો એ આભાર ભારત માતા કી જય.